કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્ર માં કાવ્ય 6 ભણીશું. ધૂળિયે મારક એટલે ધૂળ વાળો રસ્તો હોય, એના કવિ છે મકરંદ દવે. જન્મ 13/11/1922, મૃત્યુ 31/1/2005. મકરંદ વજે શંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષીતી કવિતા રચનાર તેઓ મર્મી કવિ હતા. તેમના કાવ્યમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમણે 1979 રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં આજના માનવીને સમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે, એક ધુર્યમાળક એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધુર્યમાળક ચાલવાનો આહવાન કરે છે. હવે આ કાવ્યમાં બે માર્ગ વિશેની વાત કરી છે. બે માર્ગ એટલે બે માર્ગ વિશેની વાર્તા કરી છે, બે રસ્તા વિશેની. કે કવિ માણસ માણસ વચ્ચેના જે સ્નેહ લાગણી વાળી વિશ્વની સૌથી મૂલ્યવાન સંપત્તિ માને છે. સ્નેહ લાગણીને વિશ્વની સૌથી મોટી મૂલ્યવાન સંપત્તિ માને છે. આ ગીતમાં કવિએ માણસ માટે બે માર્ગ બતાવ્યા છે. એક માર્ગ ધુર્યો માર્ગ, અર્થાત કે સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે તે, અને બીજો માર્ગ એટલે કે ધન સંપત્તિ બહુ જ પૈસાવાળો માર્ગ છે તે. માણસ પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની લાગણી જન્મે એ જ સાચો માર્ગ. ને કવિએ સરળ અને નિખાલસ ભાષામાં પોતાના મનની વાત આ ગીતમાં રજૂ કરી છે, જે આપણે ભણીશું. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કામ ભૂલી જા મને રે ભોળા, મન રે ભોરા, આપણા જુદા આ આંક. રાંક, રાંક એટલે ગરીબ, નિર્બળ, જે ગરીબ છે તે. જુદા આંક એટલે જિંદગી અંગેનો જુદી જુદી સમજ, જિંદગી અંગેની જુદી જુદી સમજ. કે કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ, કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ, કોણે કહ્યું કે આપણે રાંક એટલે કે નિર્બળ છીએ. હે મન ભોળા, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય છે. જિંદગી વિશેની દરેકની સમજ અલગ અલગ હોય છે. કોઈ પૈસાથી અમીર હોય તો કોઈ મનથી અમીર હોય, કોઈ દિલથી અમીર હોય, એમ જિંદગી વિશેની સમજ દરેકની જુદી જુદી હોય છે. કે કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ, કોણે કહ્યું કે આપણે રાંક છીએ. કે હે ભોળા મન, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. એમ કહે છે નોટ એટલે જે ચલણી નાણું છે, જે પૈસા છે તે, એને નોટ કહેવાય. ખોટ એ તો તમે આગળ ગણિતમાં ભણી ગયા છો, ખોટ શબ્દ. ખોટ એટલે નુકસાન. કે આપણે પાસે થોડા સિક્કા નથી, કે થોડા પૈસા નથી, થોડી ચલણી નોટો નથી, તેથી શું બગડી ગયું,
એમાં કઈ મોટી ખોટ આવી ગઈ, શું નુકસાન થયું આપણી પાસે, કે આપણી પાસે થોડા રૂપિયા પૈસા નથી, એમાં શું બગડી ગયું આપણી પાસે, એમાં આપણું શું નુકસાન થયું છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણે માલમાલ, આજનો ખાણો આજ આપીને કાલની વાતો કાલ. હવે એમ કહે છે કવિ, એવું કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે. ઉપરવાળી એટલે પરમેશ્વર, ઉપરવાળી એટલે પરમેશ્વર, માલમાલ એટલે વૈભવશાળી સમૃદ્ધ. માલમાલ નો સામાનાથી શબ્દ વૈભવશાળી સમૃદ્ધ. ઉપરવાળા પરમેશ્વર પ્રભુ ઈશ્વર ની બેંક સમૃદ્ધ છે. આપણા માટે પરમેશ્વર બેઠો છે. પરમેશ્વર આપણને આજનું ભોજન આજે આપી દે છે ને, કાલે ચિંતા તો કાલે કરવાની હોય. કવિ એવું કહેવા માંગે છે કે આપણા માટે ઉપરવાળા બેંક બેઠી છે, પરમેશ્વર છે આપણો. પરમેશ્વર આપણને આજનું ભોજન તો આપી દે છે અને કાલે ચિંતા કાલે કરવાની. ધૂળીએ માર્ગ કેક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કે તા વાતમાં ભીડી બાત. હવે એવું કહે કવિ, અહીં એવું કહે છે કે ધૂળીએ માર્ગ એટલે સાદગી ભર્યા જીવનમાં, ધૂળીએ માર્ગ એટલે સાદગી ભર્યા જીવનમાં, આપણા સાદા જીવનમાં આપણને આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો તમને પ્રેમથી, તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરવી જોઈએ. વાત ભીડીને તો પ્રેમ ભર્યું આલિંગન કરીને, પ્રેમ ભર્યું આલિંગન કરીને, કે આપણા જેવા ધૂળિયા માર્ગ સાદગી ભર્યા જીવનમાં આપણા જેવું જ સાદું જીવન જીવનારા, સાદું સાત્વિક જીવન જીવનારા લોકોનો જો સાથ મળી જાય તો આપણે તેમની સાથે પ્રેમથી ભેટીને સુખ દુઃખની વાતો કરવી જોઈએ. આપણા જીવનમાં બી આપણે જો ગરીબ હોઈશું તો આપણા જે મિત્રો છે, સગાવાલા હશે ગરીબ, તો આપણે એમની સાથે સુખ દુઃખની વાત કરી હશે, કરી શકીશું. આપણે કોઈ અમીર બહુ પૈસાવાળા લોકો જેને આપણા સુખ દુઃખની વાત કરી શકીશું નહીં. અહીંયા કવિ એવું કહેવા માંગે છે કે આપણા સાદગી ભર્યા જીવનમાં આપણને આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવનારા લોકો મળી જાય તો તેમની સાથે પ્રેમથી ભેટીને અને તેમની સાથે આપણા સુખ દુઃખની વાતો કરીશું. ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ, વચ્ચે નાનો ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, નીલરંગી જે નીલું આકાશ કહ્યું છે તે નીલા રંગનું આકાશ હોય, આજુબાજુ ખુલ્લા ખેતર હોય, ઉપર નીલા રંગના આકાશ હોય અને વચ્ચે આપણું નાનકડું ગામડું હોય, આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો. આવું ગામડા જેવું જીવન જે જીવવાની મજા આપણને ક્યાં મળવાની હતી. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોડિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. હવે અહીં એમ કહે છે કવિ, હેત એટલે પ્રેમ, હેત એટલે પ્રેમ, હેતુ ગણતું એટલે સ્વાર્થી ગણતું, રોઢિયા એટલે પૈસા ધન દોલત એના માટેની વાત કરી છે. તો સોનું સંપત્તિ મેળવવાનો જે પ્રલોભ માર્ગ એ સાંકડી ગલી જેવો હોય છે, જે પૈસા મેળવવાનો લોભ વાળો જે રસ્તો છે ને એ સાંકડી ગલી જેવો હોય છે. ત્યાં હેત પણ મતલબ એટલે સ્વાર્થી હોય છે, ત્યાં એ આપણને પ્રેમ આપતા હોય એ પ્રેમ પણ કેવો હોય છે, સ્વાર્થી હોય છે. પૈસા માટે લોકો કેવા રઘવાયા થઈને દોડા દોડ કરતા હોય છે, જાણે જીવતા પ્રેત.
કે લોકો પૈસા માટે કેટલું કરી નાખે છે, સારા ખરાબ ઘણા બધા કાર્યો કરી નાખે છે. રઘવા થઈને દોડે, આજુબાજુ કોણ છે, દુનિયામાં શું ચાલી રહ્યું છે એ પણ જોતા નથી, જાણે જીવતા પ્રેત હોય તેવું આપણને લાગે છે. માનવી ભાણી અમથું અમથું આપણે ફોરે વહાલ, નોટને સિક્કા નાક નદીમાં દુરીએ માર્ગ ચાલ. અમથું અમથું ફોરે વહાલ એટલે માણસને જોઈને કાંક સ્વાર્થ વગેરે હૈયામાં વહાલ ઉભરાય તે, કે માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટ કે સિક્કા નદીમાં નાખીને ધુરીએ માર્ગ ચાલ. સાધુ અને સાત્વિક જીવન જીવ, ધનનું પ્રલોભન છોડીને સાદગીને માર્ગ ચાલ, એવું કવિ કહેવા માંગે છે. કવિ એવું કહેવા માંગે છે, કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ, કોણે કહ્યું કે આપણે રાંક છીએ. હે ભોળા મન, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે. કોઈ દિલથી અમીર હોય છે તો કોઈ પૈસાથી અમીર હોય છે. આપણી પાસે થોડા સિક્કા કે થોડા રૂપિયા ચલણી નોટો નથી, તેથી શું બગડી ગયું, એમાં કંઈક મોટી ખોટ આવી ગઈ, શું આપણે કંઈ નુકસાન થયું છે, એવું કવિ કહેવા માંગે છે. ઉપરવાળા પરમેશ્વર, ઉપરવાળો પ્રભુ ઈશ્વર ની બેંક આપણા માટે સમૃદ્ધ છે. મહેનત કરીશું તો ફળ તો મળવાનું છે. કોઈ બી વસ્તુમાં મહેનત કરીશું તો આપણને ફળ મળશે. તરતના તરત ફળ ના મળે, થોડા સમય પછી મળે, પણ ધીરજના ફળ મીઠા હોય છે. ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે. પરમેશ્વર આપણને આજનું ભોજન આજે આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય છે. ધુરીએ માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં આપણને આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરીએ. આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય અને આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ આપણને ક્યાં મળવાનો હતો? સોનું એટલે કે ધન સંપત્તિ મેળવવાનો પ્રલોભનનો માર્ગ સાંકડી ગલી જેવો હોય છે, કે પૈસા મેળવવાનો જે માર્ગ હોય છે ને એ સાંકડી ગલી જેવો હોય છે. ત્યાં હેત પણ મતલબી હોય છે, કે ત્યાંનો જે પ્રેમ આપણને મળે છે ને એ પણ મતલબી એટલે કે સ્વાર્થી હોય છે. પૈસા માટે લોકો કેવા રઘવાયા થઈને દોડા દોડ કરતા હોય છે, જાણે જીવતા પ્રેત પરમાત્મા હોય તેવું લાગે છે. કે માણસને આ જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટ કે સિક્કાની કાંઈ જરૂર નથી, એને કવિ નદીમાં નાખીને ધુરીએ માર્ગ ચાલવાનું કહે છે. અને સાધુ અને સાત્વિક જીવન જીવવાનું તેમજ ધનનું પ્રલોભન છોડીને સાદગીના માર્ગે ચાલવાનું કહે છે. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે અને આ કાવ્ય છે એ ગુલાલ અને ગુંજાણમાંથી લેવામાં આવ્યું હતું. અહીંયા શબ્દ સમજૂતી છે, આપણા જુદા આંક, જિંદગી અંગેની આપણી જુદી સમજ, ઉપરવાળું પરમેશ્વરની સત્તાવાળું, બાથમાં ભીડીને પ્રેમ ભર્યા આલિંગન સાથે દોડ્યું, દોઢ પૈસાનો સિક્કો પ્રેત, અવગતિયો જીવ પૈસો, પાછળ રઘવાયા થયેલા લોકો, અમથું કશા સ્વાર્થ વગરનું, ફોરવું મહેકવું, માનવી ભાળી અમથું અમથું ફોરે વહાલ, માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવવા લાગે છે તે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કાવ્ય નોટબુક પણ લખવાનું છે, શબ્દ સમજૂતી પણ લખવાની છે અને ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવાની છે. તે નોટ ભાષા સજ્જતા નોટબુકમાં લખવાની નથી, એ દરેક વિદ્યાર્થીઓએ વાંચવાની રહેશે. અહીં છે અભ્યાસમાં પ્રશ્ન એક, વિકલ્પો લખવાના છે. જે અહીં વિકલ્પ આપેલા છે તમારે જવાબ શોધીને સામે લખવાના રહેશે. એક નંબર, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? તો મહત્વની બાબત કઈ છે? મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ. બે નંબર, આ કાવ્યમાં કવિએ ધુરીએ માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો
સાદા સાત્વિક જીવન અર્થે. ત્રણ નંબર, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે, ઈશ્વરને. પ્રશ્ન બે, એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો, એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય મનુષ્યને બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. કોઈ પણ જાતનો સ્વાર્થ હોવો ના જોઈએ, પ્રેમથી મળવું જોઈએ. પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ પાછળ સાની પાછળ દોટ મૂકી છે? તો પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે. સાની પાછળ દોટ મૂકી છે? તો પૈસા પાછળ દોટ મૂકી છે. ખુલ્લા ખેતર માથે અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો. તો ખુલ્લા ખેતર અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આભ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે. અહીં સ્વાધ્યાય છે. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નના જવાબ લખો, એ પણ તમારે નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન બે, જૂથમાં ચર્ચા કરો, એ પણ નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન ત્રણ, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એના જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીં પ્રાસવાળા શબ્દો છે, તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. ઉદાહરણ આપેલું છે રાંગ અને આંગ. તેવી જ રીતે નોટ ખોટ, માલ કાલ, સાત બાદ, આભ લાભ, હેત પ્રેત, વહાલ ચાલ. પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના સામાનાથી શબ્દ શોધીને લખો. અહીં સામાનાથી શબ્દ તમારે શોધીને લખવાના છે. માર્ગ રસ્તો, પંથ, હેત પ્રેમ, સ્નેહ, સોનું હેમ, કંચન, સાત સંગાથ, રાંગ ગરીબ, નિર્ધન. અહીં આપણું કાવ્ય છ પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં કાવ્ય, શબ્દ સમજૂતી, અભ્યાસ અને સ્વાધ્યાય ગુજરાતીની નોટમાં લખવાનું રહેશે. આવજો.